અમદાવાદમાં હોળીના તહેવાર નિમિત્તે હોળી મિલન સમારોહ યોજવામાં આવ્યો. ધારાસભ્ય હિંમતસિંહ પટેલે હોળી મિલન સમારોહ યોજ્યો અને કાર્યકરો તેમજ મતદારો સાથે હોળીની ઉજવણી કરી. તો લોકસભાના ઉમેદવાર રાજુ પરમારે પણ હોળીની ઉજવણી કરી હતી. તો દેશભરમાં ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ રીતે યુવાધન આ દિવસની મજા માણી રહ્યું છે. ક્યાંક સ્વિમિંગ પુલમાં, ક્યાંક રેઇન ડાન્સ પાર્ટી, ક્યાંક ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે. અલગ અલગ દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છીએ. ગ્રીન ડાન્સ પાર્ટીમાં યુવાઓ મજા માણી રહ્યા છે, તો બીજી તરફ ડીજેના તાલે લોકો ઝૂમી રહ્યા છે. તો ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ શહેરમાં અલગ અલગ પ્રકારે દિવસની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ રંગોથી એકબીજાને રંગીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસની રાહ જોતા હોય છે યુવાધન, અને આજના દિવસે ખૂબ ઉત્સાહ સાથે ડીજેના તાલે ઝૂમી ઉજવણી કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિના રીત રિવાજો મુજબ ખૂબ જ ધાર્મિક આસ્થા સાથે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આજે તિલક હોળી તરીકે અમે દર વર્ષો એક પરંપરા મુજબ બધા જ લોકો ભેગા થઈને એકબીજાને સ્નેહ શુભેચ્છા તિલક કરીને સન્માન કરીએ છીએ. સદભાવનાઓને પ્રેમથી એક લોકો પરિવારને પણ એક કરવાનું ક્યાંક ને ક્યાંક તહેવારથી થાય છે કે લોકો પરિવાર એક થાય છે. અને આ એક એવો તહેવાર છે કે આબાલ વૃદ્ધ સમાજમાં ભાગ લેતા હોય છે. એમાં કોઈ નાતિ જાતિના ભેદભાવ નથી. કોઈ પણ બ્રહ્મ સમાજથી માંડી અને વાલ્મીકી સમાજ સુધીના જે માણસો છે એ તમામ નાતિ જાતિના જે લોકો છે એ આ આજના દિવસે હોળીમાં અમારી સાથે શરીક થતા હોય છે. અને એમ કરીને એક સામાજિક એકતા અને એકાત્મતા છે એનું પણ એક દાખલો પૂરો પાડવામાં આવે છે. આભાર સાહેબ વાત કરવા માટે. આ તરફ અમરેલીમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મન મૂકીને ધૂળેટી રમતા જોવા મળ્યા. આ દરમિયાન નેતાઓએ એકબીજા પર રંગો ઉડાડી ધૂળેટીની ઉજવણી કરી. દિલીપ સંઘાણી અને બીરજી ઠુમરે ધૂળેટીની ઉજવણી કરી. ધૂળેટી દરમિયાન સંઘાણીએ ધૂળી પર નોટોનો વરસાદ કર્યો હતો. સંવાદદાતા પાર્થ અને દિવ્યા બંને અમારી સાથે લાઈવ જોડાયા છે. તેમની પાસેથી માહોલ જાણવાનો પ્રયાસ કરીએ. દિવ્યા, સૌપ્રથમ આપની પાસેથી જાણવા માંગીએ છીએ કઈ રીતે યુવાધન આજના દિવસની ઉજવણી કરી રહ્યો છે. રીયુનિયન ગબરૂ ઓન ડિસ્કવરી જીત.
મેરી તરફ થી આપ સબકો હેપી હોલી રવિ મીના થેન્ક યુ સો મચ કહી શકાય હોળી ધૂળેટીનું જે પર્વ છે જે દ્રશ્ય બતાવવા માંગે કે આપ જોઈ શકો છો કે અત્યારે જે ઉત્તર મારાડી પરનું દરેક સેલિબ્રિટી દ્વારા પણ હોળી ધૂળેટીના પર્વની જે ઉજવણી કરવામાં આવી રહી છે ડાન્સ કરીને ડીજે ના તાલે જે નાચ ઉછીને કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને અન્ય કેટલાક રતનપુર મોડર્નના જે મૂવીના સ્ટાર કાસ્ટ હતા એ પણ આપણી સાથે જોડાયા છે એમની સાથે સીધી ચર્ચા કરીશું ખાસ કરીને વીટીવીના દર્શકોને ખાસ તો હોળીની કેવી રીતે શુભેચ્છા પાઠવું છું વીટીવીના સર્વે દર્શકોને હેપી હોળી કલરફુલ હોળી અને તમારી હોળી હેપીનેસ વાળી અને જેમ કલરફુલ હોળી તેમ તમારી લાઈફમાં પણ હેપીનેસ રહે કલરનો એન્જોય હોળી અને અમે અત્યારે ધમાલ કરી રહ્યા છે મસ્તી કરી આખું અમદાવાદ અત્યારે ધમાલ કરીશું ગાઈઝ હેપી હોળી જે રીતે કહી શકાય કે યુવાઓ દ્વારા પણ જે રીતે હોળી સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે તેને લઈને ખાસ કરીને અત્યારે જે મલ્હાર જે છેલ્લા દિવસથી જે મૂવીથી જે કહી શકાય ફેમસ થયું છે તે પણ અત્યારે હાલ લોકો સાથે જે હોળી મનાવવા આવી રહ્યો છે સાથે સાથે જે કહી શકાય કે લોકોને જોવા મળી રહ્યા છે લોકો અત્યારે ઉત્સાહ સાથે હોળી સેલિબ્રેશન જે પ્રકારે કરી રહ્યા છે સેલિબ્રિટીઝ દ્વારા પણ અલગ અલગ અંદાજમાં જે સેલિબ્રેશન મોટી સંખ્યામાં જે લોકો જોડાતા હોય છે આજ પ્રકારે અત્યારે અલગ અલગ મૂવીના જે સ્ટારકાસ્ટ છે તે પણ અત્યારે હાલ અલગ અલગ અંદાજમાં જે રીતે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે હર્ષોલ્લાસનું જે પર્વ છે તે એટલે તમામ જગ્યાએ ઉજવણીનો માહોલ છે અમારા સંવાદદાતા બિલકુલ દેવી આપની પાસે આવીશું અમારા સંવાદદાતા પાર્થ અમારી સાથે જોડાયા છે ડીજે ના તાલથી હોળી રીતે રમાતી હોય છે જે રીતે બિલકુલ પાર્થ અમારી સાથે જોડાયા છે પાર્થ આપ જ્યાં હાજર છો કેવી ઉજવણી થઈ રહી છે ત્યાં જી ચોક્કસ નિશિત હોળી ને ધૂળેટીના પર્વને લઈને કોટ વિસ્તાર અને સોસાયટીઓની અંદર હર્ષો ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે જે યંગસ્ટર છે તે એકબીજાને જે કલર લગાવી હર્ષો ઉલ્લાસની જે લાગણીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને જે હર્ષો ઉલ્લાસની લાગણીઓ અને સાથે જીવન જે છે તે ખુશોભેર રહે જીવન આપણી સાથે જે યંગસ્ટર છે તે ઉપસ્થિત છે તેમને પૂછવા માંગીશ ખાસ કરીને આજે ધૂળેટીનો પર્વ છે કઈ રીતે ઉજવણી કરી રહ્યા છો કઈ રીતે જીવન લાઈફની અંદર ખુશાલી રહે કઈ રીતે જે ખુશીઓના રંગ છે જે જીવનમાં રહી શકે તેના માટે કઈ રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છો આપણે એક પરિવારની જેમ ફ્રેન્ડો અને પરિવાર સાથે ધૂળેટી રમીએ છીએ બધા કલર મિક્સ થઈ જાય એ રીતના આપણે બી પરિવાર સાથે બધા ભેગા મળીને રમીએ છીએ અને કોઈ પાણીનો બગાડ ના થાય નેચરલ કલરથી રમીએ છીએ કોઈને નુકસાન ના પહોંચે એનું પાક્કું ધ્યાન રાખવામાં આવે છે અને સેફ હોળી હેપી હોળી સેફ હોળી હેપી હોળી નેચરલ કલરોથી રમી રહ્યા છે ખાસ કરીને આજનો પર્વ જે રંગોનો પર્વ છે એકબીજાના જીવનની અંદર કઈ રીતે ખુશીઓ ભરવાની હોય છે કઈ રીતે ખુશીઓની લાગણી છે કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છો સૌ પ્રથમ અમદાવાદને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ હોળીનો પર્વ છે રંગોનો ઉત્સવ છે મિત્રો તથા સગા સંબંધીઓ સાથે પાણી વગર સેફ હોળી રમો એકબીજાને નુકસાન ના પહોંચે કોઈને જાનહાનિ ના થાય કે કોઈને કલરોથી એકબીજાને પાકો કલર રમવાનો નહીં જેથી કે સ્કિનની કોઈ ઇફેક્ટ થઈ શકે કોઈને પ્રોબ્લેમ થઈ શકે એ માટે ગુલાલથી રમવી હેપી હોળી સેફ હોળી ખાસ કરીને બીજા એક યંગસ્ટર છે એમને પૂછવા માંગીશ ખાસ કરીને આજે ધૂળેટીનો પર્વ છે કઈ રીતે ખુશીઓના રંગ છે એકબીજાના જીવનમાં ભરવા માંગો છો કઈ રીતે યંગસ્ટર કઈ રીતે ધૂળેટીનો પર્વ છે ઉજવી રહ્યા છો યંગસ્ટરને એવું છે કે જાણે આપણો મહેલ એકદમ તહેવાર એટલે કે આપણા માટે એવું છે કે આખા વીકમાં એકવાર આવવો જોઈએ યંગસ્ટરને જણાવવા યંગસ્ટર માટે એવું છે કે ગમે તેવું કરો ફ્રેન્ડ્સ સાથે હળીમળીને રહો ખુશાલીથી રહો હેપી હોળી એવી રીતે કરો તમે લોકો કે જેમ આપણને જેમ રંગ આપણે એકબીજામાં ભળે છે આપણે પણ એકબીજામાં બધા ભળી જઈએ હસી મળીને રહીએ સારી રીતે રહીએ એવી રીતે બધાને હેપી હોળી હેપી ધૂળેટી ચોક્કસ નિશિત જે એકબીજાના ખુશીઓના રંગ છે એકબીજા ફ્રેન્ડ સર્કલમાં ભળી જાય એકબીજાને અંદર ભરે અને જે ફ્રેન્ડ ગ્રુપ છે યંગસ્ટર ગ્રુપ છે તે એકબીજાને ખુશીઓની જે કલર છે તે લગાવી રહ્યા છે જી બિલકુલ પાર્થ અને દિવ્ય આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યાઓ પર ધૂળેટીની ધૂમ ચાલી રહી છે રંગોનો ઉત્સવ ક્યાંક ગરબા કરીને લોકો ધૂળેટીની મજા માણી રહ્યા છે ક્યાંક ડીજેના તાલે સેલિબ્રિટી પણ આ ઉત્સવની મજા માણી રહ્યા છે